હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેન્ટલ હેલ્થ થિંકર. અને આજે હું વાત કરવા માંગુ છું કે કઈ રીતે ઇમેજિનેશન અને એસમ્પશન હંમેશા સાચા નથી હોતા, અને ઇમેજિનેશન અને એસમ્પશન આપણને ગેરમાર્ગે દોરે છે. મિત્રો, દરેક માણસ અલગ અલગ છે. દરેક માણસના સંસ્કારો, દરેક માણસનું પૂર્વજીવન, દરેક માણસનો ઉછેર, દરેક માણસની થોટ પેટર્ન, દરેક માણસનું ગ્રુપ, મેન્ટલ ગ્રુપ, આ બધું જ અલગ અલગ હોય છે. એટલે બાહ્ય પરિસ્થિતિ, વ્યક્તિ કે કોઈ ઘટના ભલે ગમે તેવી હોય અથવા તો ગમે ત્યારે બનવાની હોય, એ ઘટનાની પૂર્વે લોકો દ્વારા કરવામાં આવતા ઇમેજિનેશન, પૂર્વાનુમાન અને એસમ્પશન હંમેશા સાચા નથી હોતા. કારણ કે દરેક વ્યક્તિ પોતાની થોટ પેટર્ન અને ગ્રુવને આધારિત વિચારો પેદા કરે છે. એક પ્રકારના ભ્રમ પણ ઘણી વખત પેદા થઈ જતા હોય છે માણસના મનમાં. તો દરેક પોતાની થોટ પેટર્ન અનુસાર જ્યારે પેદા કરે છે, તો એનો સીધો મતલબ એ છે કે જે ઇમેજિનેશન, જે એસમ્પશન આપણે કરીએ છીએ, હંમેશા સાચા નથી હોતા. આપણા સૌનો અનુભવ છે, કોઈ પણ ઘટના, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ આવવાની હોય એની પહેલા આપણા મનમાં અલગ અલગ વિચારો, અલગ અલગ ચિત્રો નિર્માણ થાય છે. એ પ્રમાણે આપણે આપણા મનની અંદર ફીલ કરવા લાગીએ છીએ કે આ માણસ આ પ્રકારનો છે, આ પરિસ્થિતિ આમ જ બનશે. કોઈ પણ જગ્યાએ આપણે ફરવા જતા હોય, આપણે સૌનો અનુભવ હશે, ફરવા જતા પહેલા આપણા મનમાં એ જગ્યા માટે, એ જગ્યાએ મળવાના વ્યક્તિઓ માટે, એ પરિસ્થિતિ માટે અલગ અલગ ચિત્રો નીપજે છે. પરંતુ હકીકતમાં જ્યારે આપણે એ જગ્યા ઉપર પહોંચીએ છીએ, ત્યારે આપણે સૌનો અનુભવ છે કે વાસ્તવિકતા અલગ હોય છે. જે આપણે વિચાર્યું હોય છે એવું કશું થતું નથી. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આ પ્રકારના ઇમેજિનેશન ઓર એસમ્પશન આપણે કોઈ પણ પરિસ્થિતિ માટે, વ્યક્તિ માટે કરીએ, એ સકારાત્મક હોય તો વાંધો નથી આવતો. પરંતુ જો નકારાત્મક આપણે એ પેદા કરતા હોય, તો એ આપણા માનસિક સ્વાસ્થ્યને ખરેખર કથળાવે છે. અને હકીકતમાં એ વસ્તુ ક્યારેય બનતી નથી. પણ કહેવાનો એવો મતલબ છે કે 95%થી વધુ ઘટનાઓ જે આપણા જીવનમાં બને છે, એ ઘટનાઓને લઈને આપણે જે પહેલા પૂર્વાનુમાન અથવા ઇમેજિનેશન, એસમ્પશન જે કર્યું હોય છે, તે હંમેશા ખોટું હોય છે. આપણે સૌ કોઈનો અનુભવ છે, કોઈ પરિસ્થિતિ, કોઈ દિવસ, કોઈ ઘટના જે દિવસે બનવાની હોય, એ પહેલાં ઘણા બધા વિચારો આપણા મનમાં વહેતા હોય છે, ઘણી બધી ધારણાઓ, પૂર્વાનુમાન આપણે બાંધી લેતા હોય છે. પરંતુ હકીકતમાં એ દિવસ, એ પરિસ્થિતિ આવે ત્યારે એ પ્રમાણે કશું થતું જ નથી. તો કહેવાનો અને સૌથી કમનસીબ બાબત એ છે કે જીવન પર્યંત ઘણા બધા લોકો ડરની અંદર પોતાનું જીવન વ્યતીત કરે છે. પરંતુ હકીકતમાં એવી કોઈ ઘટનાઓ બનતી જ નથી. એ માત્ર ને માત્ર આપણા મનમાં, આપણા ઇમેજિનેશનમાં, આપણા એસમ્પશનમાં બનતી હોય છે. તો સમજવાની વસ્તુ એ છે કે આપણે એ વસ્તુ મતલબ શીખી લેવી પડશે કે આપણું ઇમેજિનેશન અથવા એસમ્પશનથી આપણી જાતને થોડી અલગ કરવી પડશે. કારણ કે તમે એની અંદર વહી જશો, એનાથી નિયંત્રિત થશો અથવા તો એ પ્રમાણે ચાલશો, તો જીવન હંમેશા દુઃખમાં જશે. અને કમનસીબી એ છે કે જે ઘટનાઓ કોઈ દિવસ બનવાની જ નથી, એ પ્રકારના ડરમાં પોતાના જીવનને વ્યતીત કરવાનો કોઈ મતલબ નથી. ધરાતલ પર જ્યારે કોઈ ઘટના કે પરિસ્થિતિને જોઈએ, ત્યારે તેની વાસ્તવિકતા ઇમેજિનેશન અને એસમ્પશન કરતાં અલગ હોય છે. આપણા સૌનો અનુભવ છે, કોઈ પણ પરિસ્થિતિ જે દિવસે જે ઘટના બનવાની હોય, એ પહેલાં આપણે કરેલા ઇમેજિનેશન જ્યારે એકચ્યુઅલ આપણે એ સ્થળ ઉપર જઈએ, એ પરિસ્થિતિમાં જઈએ, એના કરતાં હંમેશા અલગ જ હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે ક્યારે પણ પૂર્વાનુમાન કરીને કોઈ વ્યક્તિ, કોઈ ઘટના, કોઈ પરિસ્થિતિ, કોઈ આવનારા જીવનની બનાવ માટે કોઈ પૂર્વાનુમાન એટલા માટે ન વાંધી લેવું. કારણ કે ગ્રાઉન્ડ લેવલ ઉપર, ધરાપલ જ્યારે આપણે જઈશું, ત્યારે એની વાસ્તવિકતા અલગ હશે. આપણા સૌનો અનુભવ છે, આપણે કોઈ જગ્યાએ ફરવા જઈએ, મેં પહેલાં પણ કહ્યું, એ પહેલાં અને ત્યાં ગયા પછી કોઈ નવી જગ્યાએ આપણે જોબમાં જતા હોય, તો પહેલાં કરેલા ઇમેજિનેશન અને વાસ્તવિક ત્યાં ઘટના પર પહોંચીને થતા અનુભવો અલગ હોય. એટલે આપણે હંમેશા કોઈ પણ વસ્તુ ધરાતલ પર જઈ ચકાસી અને તો પછી જ કોઈ પણ પ્રકારના કન્ક્લુઝન પહોંચવું. કારણ કે આપણું ઇમેજિનેશન એસમ્પશન હંમેશા ખોટું હોય છે અને આપણને મિસલેડ કરે છે. ઇમેજિનેશન અને એસમ્પશન આપણા મનમાં ઘણા ભ્રમ પેદા કરે છે. મિત્રો, મેં કહ્યું એમ, ઇમેજિનેશન અને એસમ્પશન ખોટા હોય છે, એ આપણા થોટ પેટર્ન આધારિત હોય છે. એના હિસાબે કોઈ પણ વ્યક્તિ પરિસ્થિતિને મળ્યા પહેલાં જ આપણે ઘણા બધા પૂર્વાનુમાન બાંધી, પૂર્વગ્રહ પણ નિર્માણ કરી લઈએ છીએ. અને ઇમેજિનેશન અને એસમ્પશન આપણી અંદર ડરની ભાવના, ઇન્સિક્યોરિટી કોમ્પ્લેક્સ આવા ઘણા બધા ભ્રમ પેદા કરે છે. એટલે મિત્રો, જાગવાનો સમય છે અને જાણો કે તમે જે વિચારો છો, જે એસમ્પ્સ કરો છો, હંમેશા સાચું નથી હોતું. વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને હકીકતને તકાસો, ચપાસો અને પછી જ કોઈ નિર્ણય લો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.